जय स्वामीनारायण विद्यार्थी मित्रों, हवे आपणे एक पछी एक फंक्शनना विडियो तमे बधा ध्यानथी जोता हशो। हवे काले आपणे एक्सप्रेसिंग ગઈકાલે આપણે એક્સપ્રેસિંગ ટાઈમ અથવા શોઈંગ ટાઈમ જોયો વિડીયો, અને એ વિડીયોમાં તમને બધાને લગભગ એક્સપ્રેસિંગ ટાઈમ અને શોઈંગ ટાઈમ વિશે ખબર પડી ગઈ હશે। હવે આજે આપણે એક નવું ફંક્શન જોઈએ, ઓફરિંગ સજેશન અથવા એડવાઇઝ। સજેશન એટલે સલાહ, એડવાઇઝ સલાહ સૂચન। જ્યારે કોઈ વ્યક્તિને કોઈ બાબતની સલાહ કે સૂચના આપવી હોય ત્યારે આ પ્રકારનું ફંક્શન વપરાય છે, અને આમાં એના ઓળખ દર્શાવતા શબ્દો અથવા કીઝ જે છે તે સુડ, ઓટ ટુ અને હેડ બેટર, આ ત્રણ શબ્દોથી વ્યક્તિ એને સલાહ આપી શકે। સુડ એટલે તારે આમ કરવું જોઈએ, તારે આમ ન કરવું જોઈએ, આવી તેવી આપણે સલાહ આપતા હોય ત્યારે। હેડ બેટર એટલે વધારે યોગ્ય કરવાની જરૂરત, ઓટ ટુ અને સુડ એટલે જોઈએ। હવે આઈડેન્ટિફાઈ ફંક્શન છે જે 3 માર્કનું તમારે પૂછાય છે, તેમાં આ પ્રકારના વાક્યો હોય છે। હવે જુઓ, શુડ, ઓટ ટુ અને હેડ બેટર આ 3 શબ્દો તમારે યાદ રાખવાના છે। હવે એના એક્ઝામ્પલ છે જુઓ તમે, એટલે તમને વધારે એમાં આઈડિયા આવશે। યુ આર ફેટ, યુ શુડ નોટ ઓવર ઇટ। ફેટ એટલે તમે બધા જાણો છો, ફેટ એટલે જાડો, કે યુ આર ફેટ તું જાડો છે, યુ શુડ નોટ ઓવર ઇટ તારી બોડી વધારે છે એટલે તારે વધારે પડતું ખાવું જોઈએ નહીં, એક સલાહ આપે છે। જો મિત્રો સૂડથી હોય એટલે સૂડ, ઓટ ટુ અને હેડ બેટર, તો એ વ્યક્તિ સલાહ આપતા હોય ત્યારે આવું આવતું હોય છે કે યુ આર ફેટ, યુ શુડ નોટ ઓવર ઇટ, કે તું જાડો છે, બોડીવાળો છે, તારે વધારે ખાવું જોઈએ નહીં। સ્ટુડન્ટ, યુ શુડ સ્ટડી ફંક્શન્સ વેરી વેલ। સ્ટુડન્ટ્સ વિદ્યાર્થીઓ, યુ શુડ સ્ટડી ફંક્શન્સ વેરી વેલ, તમારે ફંક્શન્સને વ્યવસ્થિત રીતે સમજી લેવા, વ્યવસ્થિત રીતે ભણી લેવા। રવિ ઇઝ સિક, હી ઓટ ટુ ગો ટુ ધ ડૉક્ટર। રવિ બીમાર છે માટે એને ડૉક્ટર જોડે જવું જોઈએ, ડૉક્ટર પાસે જવું જોઈએ। જયવીર ઇઝ વેરી વીક, હી ઓટ ટુ જોઈન જીમ। જયવીર એ વીક છે એટલે એને જીમ જોઈન કરવું જોઈએ, જીમમાં જાય તો એને કસરત કરે જેથી કરીને ભૂખ લાગે અને મસલ્સ મજબૂત બને ને આવું। મિસ્ટર રાજન વોન્ટ્સ ટુ સેટલ ઇન કેનેડા, હી હેડ બેટર જોઈન IELTS ક્લાસીસ। કે મિસ્ટર રાજનને કેનેડા જવું હોય તો એને IELTSના ક્લાસ જોઈન કરી દેવા જોઈએ જેથી કરીને એ વ્યવસ્થિત રીતે કેનેડા જઈ શકે। એટલે આવા પ્રકારના વાક્યો હોય તો આઈડેન્ટિફાઈ ફંક્શનની અંદર વપરાય છે, એટલે શુડ, ઓટ ટુ અને હેડ બેટરથી વાક્યો બને। એટલે આ વાક્યો તમને શુડ, ઓટ ટુ અને હેડ બેટર હોય તો તમને ખબર પડી જાય કે આ ઓફરિંગ સજેશન અથવા એડવાઇસના છે। હવે બીજા એક્ઝામ્પલ જોઈએ આપણે, કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસની અંદર છે, જુઓ 5 માર્ક્સનું પૂછાય છે આપણે। ઇફ યુ આર સિક, જો તું બીમાર હોય, યુ શુડ ટેક રેસ્ટ, તારે આરામ કરવો જોઈએ। ફોર વિનિંગ ધ કોમ્પિટિશન, યુ શુડ વર્ક હાર્ડ, જો કોમ્પિટિશન જીતવી હોય તો અથવા કોમ્પિટિશનને જીતવા માટે યુ શુડ વર્ક હાર્ડ, તમારે સખત મહેનત કરવી પડે। ટુ ઇમ્પ્રુવ યોર ઇંગ્લિશ, યુ ઓટ ટુ જોઈન ધ સ્પોકન ઇંગ્લિશ ક્લાસીસ, તમારા ઇંગ્લિશને સારું કરવા માટે અથવા ઇંગ્લિશને વ્યવસ્થિત રીતે બોલવા માટે, વ્યવસ્થિત રીતે સમજવા માટે તમારે સ્પોકન ઇંગ્લિશના ક્લાસ, એટલે તમે સારું બોલી શકો તો સ્પોકન ઇંગ્લિશના ક્લાસ જોઈન કરવા પડે। નિપુણ ઇઝ આઇડલ, સી ઓટ ટુ સ્ટાર્ટ વર્કિંગ, કે નિપુણ આઇડલ એટલે આળસુ છે એટલે માટે એને શું કરવું પડે કે એને સ્ટાર્ટ વર્કિંગ, કામ શરૂ કરવું જોઈએ, કામ કરવું જોઈએ। ધ ડૉક્ટર એડવાઇઝ જીતેન ધેટ, ધ ડૉક્ટર એડવાઇઝ જીતેન ધેટ, ડૉક્ટરે જીતેનને એવી સલાહ આપી, હી હેડ બેટર સ્ટોપ સ્મોકિંગ, કે તમારે સ્મોકિંગ બંધ કરી દેવું જોઈએ, તમે સિગરેટ કે બીડી પીતા હોય તો બંધ કરી દેવું જોઈએ। કરણ હેઝ વર્ક હાર્ડ વિધાઉટ અ બ્રેક ફોર અ મંથ, શો કરણ હેઝ વર્ક હાર્ડ, કરણ સખત મહેનત કરતો, વિધાઉટ અ બ્રેક ફોર અ મંથ, મહિના એક પણ મહિનાની અંદર એક પણ બ્રેક લીધા વગર, શો તેથી હી હેડ બેટર ટેક રેસ્ટ નાવ, તો હવે એને આરામ કરવો જોઈએ।
એટલે આવા પ્રકારના વાક્યો એ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસની અંદર આવે છે. હવે નેક્સ્ટ જોઈએ આપણે, એ છે રિસ્પોન્ડ ધ સેન્ટેન્સીસ. એટલે આપણને ચાર ઓપ્શન આપેલા હશે, ચાર ઓપ્શનમાંથી આપણે યોગ્ય આન્સર મૂકવાનો છે. મલય, આઈ એમ વેરી વીક ઇન મેથ્સ ગિવિંગ એડવાઇસ. હવે એને સુનિલ સજેશન આપે છે કે હું મેથ્સમાં ખૂબ જ નબળો છું. તો એમાં ચાર ઓપ્શન છે, જુઓ. યુ ઓટ ટુ પ્રેક્ટિસ સમ્સ ફ્રોમ એની પ્રેક્ટિસ બુક. તારે કોઈ પણ પ્રેક્ટિસ બુકમાંથી પ્રેક્ટિસ કરવી જોઈએ. યુ કેન રીડ સમ નોવેલ્સ એન્ડ એક્સ્ટ્રા નોલેજ. તારે નોવેલ વાંચવી જોઈએ એક્સ્ટ્રા નોલેજ માટે. ઇટ ઇઝ એડવાઇઝેબલ ટુ ટેક સમ લાઇટ ફૂડ એટ ધ ટાઈમ ઓફ એક્ઝામ. તો તને એક સલાહ છે કે તારે એક્ઝામના દરમિયાન, પરીક્ષા દરમિયાન તારે ઓછું ખાવું જોઈએ. યુ આર નોટ વીક બટ યુ લેક કોન્ફિડન્સ. કે તું વીક નથી, નબળો નથી, પરંતુ તારે આત્મવિશ્વાસ નથી. તો હમણાં મિત્રો આ ચાર ઓપ્શન છે, તો ચાર ઓપ્શનમાંથી આપણને પહેલો ઓપ્શન જે છે, યુ વોટ ટુ પ્રેક્ટિસ સમ્સ ફ્રોમ એની પ્રેક્ટિસ બુક, કે તારે વધારે પડતી પ્રેક્ટિસ કરવી જોઈએ જેથી કરીને તને મેથ્સમાં તારું ડાઉટ હોય તે ક્લિયર થઈ જાય. એટલે શું આવશે જવાબમાં, એ મેં એક એરો મારેલો છે એટલે તમને ખબર પડે. બીજું છે પ્રીતિ, ધ વોટર ટેન્ક ઓફ માય હાઉસ ઇઝ લીકિંગ. હવે એમાં સલાહ માગે છે કે મારા ઘરની વોટર ટેન્ક, પાણીની ટાંકી છે એ કેવી છે, લીક છે, પાણી ટપકે છે. હવે ગોપી કહે છે, એમાં સલાહ આપે છે, યુ કેન કોલ આઈધર મી ઓર માય હસબન્ડ, કે તું મને અથવા મારા હસબન્ડને બોલાવી શકે છે. હવે વિચારો તમે કે આમાં આઈધર અને ઓર, હવે આ તો આવી જ ના શકે કે મને અથવા મારા હસબન્ડને બોલાવે તો કે વોટર ટેન્ક તમે કંઈક રિપેર નથી કરી દેવા. યુ મસ્ટ નોટ ફીલ વોટર ઇન ઇટ, તારે પાણી એમાં ન ભરવું જોઈએ. યુ શુડ યુઝ સમથિંગ ટુ રિપેર ઇટ. હા, આ એક બરોબર વાક્ય છે કે યુ શુડથી સલાહ આપે છે કે યુ શુડ યુઝ સમથિંગ ટુ રિપેર ઇટ, તારે એને રિપેર કરવા માટે કંઈક લગાવવું પડે અથવા કંઈક એને જાણકાર વ્યક્તિને બોલાવવો પડે એનાથી પાણી ટપકતું બંધ થઈ જાય. ઇટ ઇઝ મેડ ઓફ કોન્ક્રીટ ઓર પ્લાસ્ટિક, કે આ કોન્ક્રીટ અથવા પ્લાસ્ટિકથી બનેલું છે. તો એ પણ નહીં આવે એટલે ઓપ્શન આવશે આપણી જોડે સુડવાળું ઓપ્શન છે સીમાં, તો એ આવશે યુ શુડ યુઝ સમથિંગ ટુ રિપેર ઇટ. એટલે આ પ્રકારના વાક્યો હોય તો એ એડવાઇસ અથવા તમારે, એટલે આવા વાક્યો એક્સપ્રેસિંગ ઓફરિંગ સજેશન અને એડવાઇસની અંદર આવે છે. આજના વિડીયોમાં આટલું જ. સૌને જય સ્વામિનારાયણ.